આપણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પણ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે. કોડીનારના વડનગર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લાને સમગ્રપણે રસ્તરબોળ કરી નાખ્યો છે વરસાદે. કોડીનારના વડનગર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને પરિણામે રસ્તા ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જોકે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી જતા હતા એ પ્રકારના દ્રશ્યો પણ ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યા, જ્યાં રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ફોર વ્હીલરના તમામ ટાયર ડૂબી જાય એ પ્રકારે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોડીનારના વડનગરના ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. જોકે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો અત્યારે આનંદમાં છે, ગેલમાં છે. કારણ કે ઘણા સમયથી જગતનો તાત આકાશની સામે મીટ માંડીને બેઠો હતો, ત્યારે હવે મેઘરાજા મહેરબાન થયા છે અને હેત વરસાવ્યું છે. આ વિશે વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ગૌરવ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજાએ મહેર કરી છે, શું વધુ માહિતી? જી પૂનમ, ગઈકાલે મોડી રાત્રે વરસાદ વરસ્યા બાદ આજ સવારે 6 વાગ્યાથી મેઘરાજાએ ગુજરાત પર પોતાનું હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકાઓમાં વરસાદની મહેર થઈ છે, વરસાદ પડી રહ્યો છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ જે કોડીનાર તાલુકાનું વડનગર ગામ છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. ગામડા વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે. ખૂબ ખુશીની લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે. કારણ કે કેટલાય સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા પોતાના વાવેતર કરવા માટે અને એના માટે, અને આ વરસાદ જે છે ટોટલી વાવણી લાયક વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં પણ આનંદની લહેર છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સવારથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તાલુકાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પૂનમ.